एकम आठना प्रश्नों अभ्यास करीशुं, जेमा सौ प्रथम आपणे एक वाक्य में उत्तर लखो ए प्रकारना प्रश्नों अभ्यास करीशुं। प्रश्नों आ मुजब छे। एक, घर में थोड़ू आकाश लईने कोण आवे छे? जवाब छे, घर में थोड़ू आकाश लईने कबूतर, कपोत अने चकली आवे छे। बे, अमे सौना ऋणी पंक्ति में कयो भाव जोवा मळे छे? जवाब छे, अमे सौना ऋणी पंक्ति में आभारनो भाव जोवा मळे छे। त्रण, भीतनी तिराडमांथी कोण बहार आवे छे? जवाब छे, भीतनी तिराडमांथी तृण बहार आवे छे। चार, कोणे हजी तेना गुणधर्मो जाळवी राख्या छे? जवाब छे, प्रकृतिए तेना गुणधर्मो हजी जाळवी राख्या छे। હવે આપણે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું। પ્રશ્નો આ મુજબ છે। એક, અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? જવાબ છે, આકાશ ભણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર, હોલા, ચકલીઓ કવિના ઘરમાં આવીને માળા બાંધે છે, એ બહાને થોડુંક ગગન તેઓ ઘરમાં લઈ આવે છે, તેથી અમો સૌના ઋણી એવું કવિ કહે છે। બે, કવિ કોનો આભાર માને છે, કેમ? જવાબ છે, કવિ પ્રકૃતિનો આભાર માને છે, કેમ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી જાળવી રાખ્યા છે। હવે આપણે સવિસ્તર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું। પ્રશ્ન આ મુજબ છે। આભાર કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો। જવાબ છે, આભાર ઉષ્ણસ દ્વારા લખાયેલ સોનેટ છે। આ કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે। કવિ કહે છે કે માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી। હજી પણ ઘરમાં કબૂતર, હોલા અને ચકલીઓ આવે છે, ઘરમાં માળા બનાવવા તણખલા લઈ આવે છે, રસોડામાં તેમના પીંછા પણ ખરે છે, હજી એ વનની લીલી પરીકથા કહેવા માટે પણ ખરીને દૂરથી આવે છે, ભીતની તિરાડમાંથી ઘાસ ઉગી નીકળે છે, માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે, એટલે જ વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી। આમ આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિનો આભાર માનીને તેના તરફનો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે। હવે આપણે વ્યાકરણને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। સૌ પ્રથમ આપણે સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું। ભીંત શબ્દનો સમાનાર્થી શબ્દ દિવાલ છે। તૃણ શબ્દનો સમાનાર્થી શબ્દ ઘાસ છે। ઋણી શબ્દનો સમાનાર્થી શબ્દ આભારી છે। આદિમ શબ્દનો સમાનાર્થી શબ્દ જૂનું કે આદિકાળનું, બંનેમાંથી એક લઈ શકાય। હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। લીલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સૂકી છે। ભીતર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બહાર છે। આવે શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જાય છે। આદિમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અર્વાચીન છે। અહીં આપણે વિરામ લઈશું। આભાર।